પ્રશ્નો તો ચાલતા રહેવાના, પણ જ્યાં પ્રશ્નો હોય ત્યાં તેના ઉકેલ પણ હોવાના જ. હતાશા નિરાશાને દૂર ખંખેરી એકવાર દિલથી કહો હેલો જિંદગી. નમસ્કાર, કાર્યક્રમ હેલો જિંદગીમાં સ્વાગત છે. આજનો આપણો વિષય છે બાળ વિકાસ અને વર્તન સમસ્યા નિવારણ. બાળકનો વિકાસ જે પ્રમાણે થયો હોય એ ઉપરથી બાળકનું વર્તન પારખી શકાય છે. ઘણીવાર વર્તનમાં સમસ્યાઓ દેખાતી હોય છે, જેનું નિવારણ કઈ રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર હેમાંગ શાહ. તેઓ મનોચિકિત્સક છે અને મદદનીશ પ્રાધ્યાપક માનસિક રોગ વિભાગ સિવિલ હોસ્પિટલ ખાતે નિયુક્ત છે. સર, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. સર, આપણે વિકાસની વાત કરી રહ્યા છીએ, વર્તન અને વિકાસની, તો વર્તન એટલે શું? વર્તન એટલે દરેક બાળક થોડું તોફાની હોય છે, ક્યારેક જુઠ્ઠું બોલે છે, ક્યારેક અંગૂઠો ખાય છે, ક્યારેક પેશાબ કરી કાઢે છે, ક્યારેક દુઃખી રહે છે. તો આ દરેક બાળક પોતાની રીતે અલગ અલગ તોફાનો કરે, જેને આપણે વર્તન કહીએ. જ્યારે આ વર્તન અમુક સહનશક્તિ કરતાં વધારે થઈ જાય, જેમ કે સ્કૂલમાંથી ફરિયાદ આવવા માંડે, મમ્મી પપ્પાને એવું થાય કે આના કરતા કોઈને મળવું જોઈએ, ત્યારે એને વર્તનની તકલીફ છે એવું આપણે કહી શકાય. જી. અને સર, વિકાસ વિશે વાત કરીએ તો વિકાસ એટલે શું? વિકાસ એટલે એક સરળ તબક્કો છે જીવનનો, એમાંથી આપણે જટિલ તબક્કા તરફ આગળ વધીએ છીએ કે જેથી આપણી સક્ષમતામાં વધારો થાય છે. તો આને આપણે વિકાસ થયો બાળકનો એવું કહી શકાય. જે વિકાસ અંગેની તકલીફ ક્યારે અને કઈ રીતે ઓળખી શકાય છે? સારું, આમ એ કહેતા પહેલા હું તમને એવું કહીશ કે વિકાસ બાળકોની અંદર અલગ અલગ ભાગમાં આપણને જોવા મળે છે. એક છે ચેતાનો અને સ્નાયુનો વિકાસ, બીજો છે પાણીનો વિકાસ, ત્રીજો છે પર્યાવરણને અનુકૂળ થવાનો વિકાસ, અને ચોથો છે પોતાનો અને સામાજિક વિકાસ. આ ચાર તબક્કાની અંદર બાળકનું ધીમે ધીમે ઉત્તરોત્તર વિકાસ થાય છે. એટલે વિકાસની તકલીફ ક્યારે છે એ જાણવું હોય એ પહેલાં આપણે કયા વિભાગની અંદર કેટલું એ વિકાસ પામે છે એ આપણે જાણીએ, તો આપણને ખબર પડશે કે એનો વિકાસની તકલીફ છે કે વિકાસની તકલીફ નથી. જી. કયા પ્રકારની તકલીફોને વિકાસને લગતી તકલીફ સાથે સાંકળી શકાય? સિમ્પલ રીતે વાત કરીએ તો આપણા શરીરનું અને મગજનો વિકાસ સાથે સાથે થાય છે. જ્યારે શરીરના વિકાસની ગતિ સામાન્ય હોય પણ મગજના વિકાસની ગતિ ધીમી થઈ જાય, તો એ વિકાસ, એ જે ગેપ જનરેટ થાય છે એને વિકાસની તકલીફ કહેવાય. આ જે મેં ઉદાહરણ આપ્યું એના પરથી આપણે એવું કહી શકીએ કે વિકાસ એના મગજનો મંદ થયો છે, એટલે મંદ બુદ્ધિ હોવાની શક્યતા રહેલી છે. તો એક થઈ મંદ બુદ્ધિની તકલીફ, બીજી થઈ ઓટિઝમ નામની બીમારી, અને ત્રીજી છે ડિસ્લેક્સિયા. તો આ ત્રણ બીમારીને આપણે વિકાસની તકલીફની હરોળમાં મૂકી શકીએ. જી. સર, આપે કહું તકલીફની વાત, પણ એને તકલીફને નિવારી કરી રીતના શકાય, સુધારી કરી રીતે શકાય? હા, નિવારવા માટે પહેલાં દરેક વસ્તુના કારણો જાણવા આપણને હિતાવહ છે. જેમ કે જો આપણને કારણ ખબર હશે કે આ કારણને લીધે છે, તો એ આપણે કારણ દૂર કરીશું તો આપણે એને સારવાર આપવામાં સહાનુભૂત થશે. વિકાસની તકલીફની જે ત્રણ વસ્તુની વાત કરી, મંદબુદ્ધિની આપણે ધારો કે ચર્ચા કરીએ, તો હાઇપોથાઇરોડિઝમ, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી અને હાઇડ્રોસિફેલસ એટલે મગજમાં પાણી ભરાવું, આ બધી તકલીફોને જો વહેલી આપણે પારખી શકીએ તો એની સારવાર કરી શકીએ અને મંદબુદ્ધિની અંદર આપણે એનો રોકાવ કરીને ફાયદો મેળવી શકીએ. તો આ સામાન્ય વસ્તુ થઈ. પણ અમુક કારણો જેમ કે આનુવંશિકતા, જન્મ વખતે તકલીફ, પ્રેગ્નન્સી વખતે મમ્મીની સારી તબિયત ન હોવી, આ બધાને લીધે જો નુકસાન થયું હોય અને એ નુકસાન જન્મ વખતે થયું હોય તો એની અંદર સારવારથી સારું કેટલું થશે એના કરતાં આપણે એને કેટલો સક્ષમ બનાવી શકીએ એના પર ભાર આપવો જોઈએ. જી. આપણી સાથે જૂનાગઢથી ઈલાબેન ફોન લાઈન પર જોડાયા છે. જી, આપનો પ્રશ્ન શું છે? બોલો ને. હા, આપનો પ્રશ્ન શું છે? મારી બેબી 10-3 છે ને, એનો બાબો એકદમ વીકનેસ છે, જમતો નથી અને અતિ તોફાન કરે છે. અચ્છા. મિલિયન્સ તો છે જ. અચ્છા. હા હા.
અચ્છા, એ તોફાન વધારે કરે છે. આપણે વર્તનની ચર્ચા પર આવીએ છે, પણ હું એ પહેલા તમને ખાલી બે ત્રણ પ્રશ્ન પૂછવા માંગીશ જેનું તમે મનોમંથન કરો. તોફાનની છે, પણ જિદ્દી કેટલો છે? જો એ જિદ્દી હોય તો જીદને સાથે એ તોફાન એની મેતે સંકળાયેલું છે. જીદ જ્યાં સુધી આપણે ઓછી નહીં કરીએ ત્યાં સુધી એનું તોફાન આ જ પ્રક્રિયા ચાલુ રહેશે. એટલે આપણે પહેલા વર્તનની તકલીફ સુધારવા માટે એની જીદ ઓછી કરવી જરૂરી બનશે. જી, તો આમાં સારવાર કઈ રીતે થઈ શકે? વર્તનની તકલીફ આપણે જે ચર્ચા કરી એમાં એક બીમારીનું નામ છે ઓપોઝિશનલ ડિફાઇન્ડ ડિસઓર્ડર, કે વધારે પડતી જિદ્દી વલણવાળું બાળક. સામાન્ય રીતે અત્યારના જે સામાજિક માળખાના રીતે જોઈએ છે કે ન્યુક્લિયર ફેમિલી, બોથ પેરેન્ટ્સ વર્કિંગ, સિંગલ ચાઇલ્ડ, પેમ્પર ચાઇલ્ડ, આ બધાને લીધે બાળક થોડું વધારે જિદ્દી બનતું જાય છે. અને એ જીદને આપણે જાણતા અજાણતા પોષીએ છીએ, કારણ કે એના વર્તનથી આપણે અમુક પ્રકારનો આનંદ મેળવે કે કેવું નોટી બિહેવિયર કર્યું, કેવું નટખટ થયું. પણ આપણે એને એવું શીખવીએ છીએ હસીને કે તું આવું વારંવાર કરી શકે, અને આપણે એના વર્તનને પ્રોત્સાહન આપીએ છીએ અજાણતા. એટલે સૌથી પહેલી વસ્તુ એ રહેશે કે આપણે નિયમો બનાવી, નિયમો પાલન કરવા માટેનો આગ્રહ જ્યાં સુધી નહીં રાખીએ ત્યાં સુધી જીદ અને જીદને સાથે સંકળાયેલી આ વર્તનની તકલીફ, જેને આપણે તોફાની શબ્દ વાપરીએ છીએ, એ ઓછું થવાની શક્યતા ઓછી રહેશે. જી, પાયલબેન આપણી સાથે બોટાદથી જોડાયા છે ફોન લાઈન પર. જી, આપનો પ્રશ્ન શું છે? હા બોલો. હા, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે મારો છોકરો 5-4 વર્ષનો છે ને, આખો દિવસની 8-9 રોટલી ખાઈ લે છે. તો જી, હા, લાગે છે એમનો ખોરાક વધારે છે બાળકનો ઉંમર સરખામણીએ. અને માનસિક બીમારી કેવી, એ કરતા પહેલા આપણે એકવાર બાળકોના ડોક્ટરની પાસે બતાવીને એને બીજી કોઈ શારીરિક તકલીફ નથી ને કે જેને લીધે એના ખોરાકનું માત્રા વધારે છે, એ એક તપાસ કરવી જોઈએ. જો એ બધું નોર્મલ આવે પછી આપણે એનું ડિટેલમાં એસેસમેન્ટ કરીને નક્કી કરી શકીએ કે ભાઈ એ વધારે કેમ ખાય છે. જી ડોક્ટર, વર્તનની તકલીફો વિશે થોડું જાણકારી આપો. હા, વર્તનની તકલીફ જે આપણે શરૂઆતમાં વાત કરી, એ લક્ષણો જ્યારે અસહ્ય પરિસ્થિતિમાં પહોંચીએ, જેમ કે પહેલા જ આપણા કોલરનો ફોન હતો કે તોફાની છે, તો એને વર્તનની તકલીફમાં આપણે મૂકીએ છીએ. વર્તનની તકલીફમાં અત્યારે આપણે મોટે ભાગે જોઈએ તો એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર એટલે કે ADHD, બીજું વધારે પડતી જિદ્દી વલણવાળું બાળક જેને આપણે ઓપોઝિશનલ ડિફાઇન્ડ ડિસઓર્ડર કહીએ છીએ, આ બે મોટા ભાગના બાળકોની અંદર જોવા મળતા હોય છે. આ સિવાય પણ પથારીમાં પેશાબ થઈ જવો, હતાશાના લક્ષણો, ચિંતાના લક્ષણો, આ બધા લક્ષણો પણ આપણે વર્તનની બીમારીની અંદર મૂકી શકીએ. જી, વર્તનની તકલીફને માટે કોઈ યોગ્ય કઈ નામ કે કઈ છે જેનાથી આપણે જાણી શકાય? હા, જેમ આપણે ADHD નામ શબ્દનો પ્રયોગ કર્યો, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, કે જેની અંદર બાળક વધારે પડતું તોફાની, ચંચળ, અધીર્યું જેવું આપણે લાગે, જેને આપણે હાઇપર એક્ટિવિટી શબ્દ વાપરીએ. એટેન્શન અને કોન્સન્ટ્રેશનમાં તકલીફ એટલે એટેન્શન ડેફિસિટ શબ્દ વાપરી શકે, અને ઇમ્પલ્સિવિટી એટલે વિચાર્યા વગરના પગલાં લઈ લે. તો એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડરની અંદર બાળકને આ રીતના લક્ષણો જોવા મળે. બીજું જે આપણે નામ વાપરીએ, ઓપોઝિશનલ ડિફાઇન્ડ ડિસઓર્ડર, કે જેની અંદર એ વધારે પડતું જિદ્દી હોય, કહ્યું ના માને, નિયમોનું પાલન ના કરે, પોતાના ગુના માટે લોકોને દોષનો ટોપલો ઠાલવી દે, અને બહુ જીદ કરે, વારંવાર રિસાઈ જાય, તો આ ઓપોઝિશનલ ડિફાઇન્ડ ડિસઓર્ડરની અંદર આપણને જોવા મળે. જે મેં ત્રીજી ચર્ચા કરી, એન્યુરેસિસ, પથારીમાં પેશાબ થઈ જવું, 5 વર્ષ સુધી એ સામાન્ય કહેવાય, કે એને બ્લેડરનો કંટ્રોલ આવે એટલે પેશાબની કોથળી પર એનો કંટ્રોલ આવે એટલે એ ધીરે ધીરે થઈ જાય. પણ જો એ પછી પણ ના આવે તો એના માટે આપણે એની સારવાર આપવી જોઈએ. સારવારની અંદર મુખ્યત્વે જે હું તમને કહું તો બિહેવિયર થેરાપી, કે જેની અંદર 3-4 પોઈન્ટને આધારે આપણે એ તકલીફને દૂર કરી શકીએ છીએ. તો પહેલી છે, સુવાના 1/2 કલાક પહેલાં પેશાબ કરાવીને સુવડાવવાનું, પાણી નહીં આપવાનું, રાત્રે જેટલા વાગ્યાની આસપાસ પેશાબ થઈ જાય છે એને 15 મિનિટ પહેલાં ઊંઘ તોડીને જગાડવું, કારણ કે મોટે ભાગે સગાવાલા શું કરે, એને લઈ જાય, પેશાબ કરાવે, પણ એને ખબર ના હોય કે એની સાથે રાત્રે શું બન્યું. એટલે ઊંઘ જ્યાં સુધી તોડવામાં નહીં આવે ત્યાં સુધી એની એ તકલીફ એને સમજાશે નહીં અને એ જશે નહીં. જી, મહેસાણાથી મનીષાબેન આપણી સાથે ફોન લાઈન પર છે.
હા, આપનો પ્રશ્ન શું છે? હેલો. હા, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મારે નાનો ભાઈ છે. જી. હા, એ રડે ને ત્યારે કમ્પ્લીટ રડે, પણ જયારે અમે એને કઈ ઉચ્ચારણ કઈ શબ્દ બોલાઈએ ને, જેમ કે કાકા કે માસી, તો એ આમ અટકાઈ અટકાઈ બોલે, એમ થોડું થોતડું બોલે છે. જી જી. તો આમાં શું કરી શકાય ડોક્ટર? હા જી. મનીષાબેન, એની ઉંમરના આધારે એની વાણીનો વિકાસ બરાબર થયો છે કે નહીં એ પહેલા આપણે તો ચેક કરવું જોઈએ. હા, એમ તો. હલો, ઉંમર એની કેટલી કીધી આપે? બે વર્ષ. બે વર્ષ. તો બે વર્ષે સામાન્ય રીતે બાળક 2-3 શબ્દનું વાક્ય ફોર્મેશન કરી શકે. દરેકે દરેક વખતે જો એને તકલીફ થતી હોય તો એકવાર નાક કાન ગળાના ડોક્ટરને મળીને એની જીભની અંદર બીજી કોઈ તકલીફ નથી એ એક ચેક કરવું જોઈએ, અને છતાં જો સારું ન થાય તો પછી આપણે એના માટે એનું એસેસમેન્ટ કરીને આગળ નક્કી કરી શકીએ. જે દર્શક મિત્રો, વર્તન વિશે ઘણી બધી ચર્ચા હજુ કરવાની છે, પરંતુ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. બ્રેક બાદ સ્વાગત છે હેલો જિંદગી કાર્યક્રમમાં. આજનો આપણો વિષય છે બાળ વિકાસ અને વર્તન સમસ્યા નિવારણ, અને ડોક્ટર હેમાંગ શાહ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ફોન લાઇન પર કોલર મિત્ર છે. હલો હલો મહેશભાઈ, હા, આપનો પ્રશ્ન શું છે? મેડમ, મારે 5 વર્ષનો બાબો છે. જી. એને એમ બહુ જીદ્દી છોકરો છે. જી. એટલે હા, કોઈ બી વસ્તુ મતલબ કે આપણે માગે તો એને લાવીને આપવું જ પડે છે, નહીં તો બહુ રડ્યા કરે છે એમ. જી જી. સર, આમાં શું કરી શકાય? જીદ્દી છે મહેશભાઈ. એના રડવાની સૌથી વધારે અસર કોને થાય છે? એમણે મક્કમ થવું પડશે. જ્યાં સુધી એ વ્યક્તિ મક્કમ નહીં થાય ત્યાં સુધી આ સિસ્ટમ જે બાળકે રડ્યા પછી ઈચ્છા પૂરી થાય છે બનાવી છે ચાલુ રહેશે. સર, આપણે વર્તનની તકલીફના નામો વિશે ચર્ચા કરી રહ્યા હતા, તો એમાં થોડો વધારે પ્રકાશ પાડો. હા, એમાં બે નામ જે મારે કહેવાની હજુ ઈચ્છા હતી એ છે, એક હતાશા, જેને આપણે કોમનલી ડિપ્રેશન તરીકે ઓળખીએ છીએ, અને બીજું છે ચિંતારોગ. હતાશાની થોડી વાત કરું તમને, તો મોટેરાની અંદર જેમ હતાશા ડિપ્રેશન થાય છે એમ બાળકોની અંદર પણ ડિપ્રેશન જોવા મળે છે, અને એના લક્ષણો ખાસ કરીને આ પ્રકારના હોય છે કે જેમાં બાળક વારંવાર અલગ અલગ જગ્યાએ શરીરના દુખાવા સાથે એની તકલીફ કરે, જેમ કે વારંવાર માથું દુખે છે, પેટમાં દુખે છે, કમર દુખે છે, શરીર દુખે છે, ચીડચીડેપણું રહે, એના ચહેરાનું નૂર ઉતરી ગયું હોય એવું આપણને લાગે, ખાવા પીવામાં અને ઊંઘમાં તકલીફ થાય, અને મમ્મી પપ્પાને અને બીજા વ્યક્તિઓને પણ એવું લાગે કે ચહેરા પરથી એ દુખી અથવા તો ઉદાસ અથવા ચિંતામાં રહે છે. તો આવા લક્ષણો હોય બાળકની અંદર જોવા મળે તો એને કદાચ ડિપ્રેશન હોઈ શકે છે. અને બીજું મેં તમને કીધું જે ચિંતારોગ માટેનું કીધું, જેમ મોટાની અંદર ચિંતા થાય છે એમ નાનાની અંદર પણ ચિંતા થાય છે. ઘણીવાર આપણે એવું સમાજમાં પણ જોયું છે કે કોઈ બાળકને જેવી પરીક્ષા નજીક આવે એવું ઉલટીઓ ચાલુ થઈ જાય, માથાનો દુખાવો એકદમ ચાલુ થઈ જાય, ગભરામણ ચાલુ થઈ જાય, તો આ બધી અમુક પ્રકારની ચિંતાની લક્ષણોની તકલીફ છે, જેને પણ આપણે વહેલી ઓળખી શકીએ તો એની સારવારથી એ મટાડી શકીએ. જી. સોમનાથથી વિજયભાઈ આપણી સાથે ફોન લાઇન પર છે. જી, આપનો પ્રશ્ન શું છે? હેલો. હા જી, નમસ્કાર મેડમ. નમસ્કાર, આપનો પ્રશ્ન શું છે? મેડમ, મારો પ્રશ્ન એ છે કે આપણે જે છોકરું બાળપણથી જેની હાઇટ ન વધે એનું રીઝન શું હોઈ શકે? જી સર, હાઇટ નથી વધતું એના માટેના ઘણા કારણ હોઈ શકે. હેલો, ક્યાં યર સુધી એની હાઇટ વધી શકે? હા, હાઇટ સામાન્ય રીતે હાઇટનો વિકાસ એકદમ 10 વર્ષથી 13 વર્ષની અંદર સૌથી વધારે થતો જોવા મળે છે, પણ જો તમને એવું લાગે બાળકની હાઇટ હકીકતમાં નથી વધતી રહી 5 વર્ષની ઉંમરની સરખામણીમાં, તો તમે નજીકના ડોક્ટર, ખાસ કરીને બાળકોના ડોક્ટરને મળીને, કારણ કે હાઇટનો વિષય બાળકોના ડોક્ટર વધારે સારી રીતે તમને સમજી શકે અને સમજાઈ શકે, એમને આપણે મળવું જોઈએ. જી ડોક્ટર, આપણે વર્તનની જે તકલીફ છે એની સારવાર કઈ રીતે કરી શકાય? મેં લગભગ 4-5 પ્રકારના વર્તન વિશે વાત કરી. આપણે એક પછી એક દરેકને લઈએ, તો પહેલા છે ADHD, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. જો સામાન્ય હોય તો એટેન્શન વધારવાની કસરત કરવાથી આપણે એની સારવાર કરી શકીએ છીએ, પણ જો એની તીવ્રતા વધારે હોય તો એની અંદર આપણે દવાનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજી બીમારી છે ઓપોઝિશનલ ડિફાઇન્ડ ડિસઓર્ડર, જેને આપણે વધારે પડતી જિદ્દી વલણવાળું બાળક ગણીએ, અને બે કોલરે પણ એના વિશે જ આપણને ખાસ કરીને પૂછ્યું છે.
તો એમાં હું બે ત્રણ વસ્તુ એવું કહેવા માંગીશ કે ઘરમાં બધાએ નિયમો બનાવવાના, ઘરમાં બધાનો એકમત હોવો જરૂરી છે. જે નિયમો બનાવો એનું ફરજિયાતપણે પાલન કરવાનો આગ્રહ રાખો. બધાની હા એક બાબતમાં હોય તો બધાની હા હોય, બધાની ના હોય તો બધાની ના હોય. છોકરાની સામે વડીલોનો ડિસ્પ્યુટ થશે અથવા તો ચર્ચા ચર્ચી થશે અથવા તો આનાકાની થશે તો બાળકની જીદ વધશે, કારણ કે એને ખબર છે એક જણ એનું પક્ષ લેનાર છે. તો એ થઈ ઓપોઝિશનલ ડિફેન્ડિસ બાળકની એન્યુરેસિસ, જેની મેં ઓલરેડી ચર્ચા આપને કરી દીધી છે. વાત રહી હતાશાની અને ચિંતારોગની, આ બંને જો સામાન્ય હોય તો કાઉન્સેલિંગ દ્વારા એનો આપણે સારવાર આપી શકીએ છીએ, અને વધારે હોય તો દવાની મદદ પણ લઈ શકીએ છીએ. રાજકોટથી વિક્રમભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે. જી, આપનો પ્રશ્ન શું છે? હા, હું વિક્રમભાઈ બોલું છું. હા, આપનો પ્રશ્ન શું છે? એટલે કે મારો બાબો પેલા ધોરણમાં ભણે છે, પણ એ કોઈ આજે હડતો ભડતો નથી, બધાથી દૂર દૂર રહે છે, હતાશ રહે છે, એકલો રહેવાનું પસંદ કરે છે, નીચા જાય તો ગભરાય છે બધા વચ્ચે. જી જી, ડોક્ટર આમાં શું કરી શકાય? આપણે એક ચિંતારોગની વાત કરી. ચિંતારોગની અંદર ઘણીવાર બાળકમાં એવું જોવા મળે છે કે જે ખાસ સગા સંબંધી છે એમનાથી દૂર થતાં એને તકલીફ પડે છે. એકલો રહી નથી શકતો, એકલો કોઈના ઘરે સુવા જઈ શકતો નથી, અને એના જ ભાગરૂપે એ તમારથી વિખૂટો પડીને સ્કૂલે જવાનું પણ કદાચ ટાળે. અને સ્કૂલની અંદર જ્યાં બહુ લોકોની હાજરી હોય અથવા તો સામાજિક પ્રસંગો જેમ કે લગ્ન છે અથવા કોઈ પાર્ટી છે, જ્યાં આંગળી બહુ લોકો ભેગા થયા હોય ત્યાં એને ઓછું ગમે. તો આ એક પ્રકારનું કદાચ ચિંતારોગનું લક્ષણ હોઈ શકે જે સારવાર આપવાથી મટી શકે છે. જી ડોક્ટર, વર્તન અને વિકાસ આ બંનેની તકલીફ હોઈ શકે એક સાથે? હા ચોક્કસ, વર્તનની તકલીફ મોટે ભાગે સામાન્ય બાળકોમાં તો જોવા મળે જ છે, પણ એ સિવાય પણ જ્યારે બાળકનું વિકાસ ધીમો હોય, વિકાસ પાછળ હોય, ત્યારે એની અંદર કોમ્બિનેશનમાં એટલે વિકાસની તકલીફ અને વર્તનની તકલીફ વધારે જોવા મળે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું તો મન બુદ્ધિના બાળકો પોતાની જાતને મારે, પોતાની જાતને બચકા ભરે, એક જગ્યાએ સ્થિરતાપૂર્વક ન બેસે, તો આવી તકલીફો મંદબુદ્ધિના બાળકોની અંદર એકથી વધારે એટલે વિકાસ અને વર્તનની તકલીફ જોવા મળે છે. એ જ રીતે ઓટિઝમની અંદર પણ ઓટિઝમ હોય અને સાથે હાઇપર એક્ટિવિટી હોય, તો આ રીતની તકલીફો વર્તન અને વિકાસની સાથે જોવા મળે છે. જી, પાટણથી ચતુરભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે. જી, આપનો પ્રશ્ન શું છે? અમારો બાબો મન બુદ્ધિમાં છે, એની ઉંમર 18 નું રનિંગ ચાલે છે, અને એ બોલવામાં બોલતો નહીં, ખાલી પપ્પા ના એની મેરે અકડાય તો કે બોલે, બીજું કઈ બોલી શકતું નહીં. અચ્છા, શું કરી શકાય? મન બુદ્ધિમાં જે શરૂઆતમાં આપણે ચર્ચા કરી કે અલગ અલગ વિભાગની અંદર એનો વિકાસ અટકી ગયો હોય તો એને મંદ બુદ્ધિ કહેવાય. કદાચ એના મગજની અંદર જે વાણીના જ્ઞાનતંતુઓ છે ત્યાં આંગળી તકલીફ વધારે હોય, અને એટલે કદાચ એની વાણીનો વિકાસ 18 વર્ષનો થયો હોવા છતાં એક બે શબ્દથી આગળ વધ્યો નથી. દવા દ્વારા આની સારવાર કદાચ ન થઈ શકે, પણ સ્પીચ થેરાપી દ્વારા આપણે એમાં વધારે સુધારો થાય એના માટે ચોક્કસ પ્રયત્ન કરી શકીએ. જી, જે વયસ્કોમાં થતી હોય છે વર્તન અને વિકાસને લગતી સમસ્યા, બાળકોમાં એ થતી હોય છે? હા, બાળકોની અંદર પણ જે આપણે ચર્ચા કરી ડિપ્રેશનની, એન્ઝાયટીની, એ બધી વસ્તુઓ મોટાની માફક જે તકલીફ થતી હોય છે એ જ રીતે નાના બાળકોની અંદર પણ તકલીફ થતી જ હોય છે, પણ એનું લક્ષણ જેને આપણે વાત કરીએ તો લક્ષણ અલગ અલગ હોઈ શકે. જેમ હતાશાની અંદર દુખાવા સાથે, અતુડા રહેવા સાથે, રડવા, વધારે પડતું રડવા સાથે પ્રેઝન્ટ થાય, અને ચિંતાની અંદર જેમ આપણા એક કોલરે ચર્ચા કરી એમ કોઈની સાથે હળવું મળવું નહીં, એકલું રહેવું, ચહેરા પરથી દુઃખી રહેવું, એ રીતે આપણે એને ઓળખી શકીએ. જી ડોક્ટર, આપ વાલીઓને કોઈ સંદેશ આપશો આને લગતો? વાલીઓ માટે મુખ્ય વસ્તુ તો એક જ છે કે જેવું છે બાળક આપણું છે એને સ્વીકાર કરી લઈએ. જ્યાં સુધી આપણે આપણા બાળકનો સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી આપણે એની અંદર ખોટ અને ખામીઓ શોધતા રહીશું. એટલે પહેલી અને બહુ મહત્વની વસ્તુ, એનો સ્વીકાર કરી લઈએ એટલે અડધી આપણી તકલીફો ત્યાં જ ઓછી થઈ જશે. પછી રહી આપણે જાગૃત થવાની, અત્યારના જમાનામાં બાળક આગળ વધે દરેક મા બાપની ઈચ્છા હોય, એટલે એના માટે આપણે કયા કયા એરિયાની અંદર એ આગળ વધી શકે છે અને કયા એરિયા જે એના થોડા કાચા છે એ આઈડેન્ટિફાઈ કરીને એની અંદર આપણે એને મદદ કરી શકીએ.
જી ડોક્ટર, વર્તનની તકલીફો વિશે થોડી વિસ્તારથી વાત કરીએ તો કયા નામે ઓળખાય છે વર્તનની તકલીફ? વર્તનની તકલીફ એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, ઓપોઝિશનલ ડિફાઇન ડિસઓર્ડર, ડિપ્રેશન, એન્યુરેસિસ જેને પથરીમાં પેશાબ થઈ જવાનું કહેવાય, હતાશા જેને ડિપ્રેશન કહેવાય, એન્ઝાયટી ડિસઓર્ડર જેને ચિંતારોગ કહેવાય, આ રીતની બીમારીથી ઓળખાય છે. જસ્ટ એક વાત હું હજુ એમાં એડ કરીશ કે ચિંતારોગની અંદર એક એવી પણ બીમારી છે જેને આપણે ધૂન રોગની બીમારી કહીએ કે જે વારંવાર એકની એક વસ્તુ કર્યા કરે. મોટાઓની અંદર તો આ બહુ સામાન્ય રીતે જોવા મળે છે, પણ બાળકોની અંદર અમુક લક્ષણો વિશિષ્ટ હોય છે. જેમ કે ઘણા વાલીઓ કે મારા બાળકની પીન ચોંટી જાય છે, એટલે એક મગજમાં એનો વિચાર આવ્યો અથવા તો એને વાત નક્કી કરી તો એની એ જ વાત વારંવાર વાગોળ્યા કરે, મમ્મી પપ્પા થાકી જાય પણ એ છોડે નહીં. તો આપણે એવું કંઈ આ એક લક્ષણ કીધું, આવા ઘણા લક્ષણો હોઈ શકે, પણ બાળકોની અંદર પણ ધૂન રોગ જેને આપણે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર છે એવું આપણે કહી શકીએ. જી ડોક્ટર, માતા પિતા કઈ રીતે નક્કી કરી શકે કે એના બાળકને વર્તન કે વિકાસની કોઈ તકલીફ છે? હા, આજના સમાજમાં મોટેભાગે વાલીઓ જાગૃત છે, એમને ખબર છે કે બાળક 8 થી 10 મહિનામાં બેસતા શીખે, 12 મહિના સુધીમાં ચાલતા શીખે, 2 વર્ષ સુધીમાં એનું બોલવાનું ચાલુ થાય, 4.5 વર્ષ સુધીમાં લગભગ સંપૂર્ણ વાણી આવી જાય. તો વાલીઓ આ રીતે ચોક્કસ જોઈ શકે કે મારું બાળક ઉંમર પ્રમાણે આ બધા તબક્કાને પાર કરી રહ્યું છે કે નહીં. જો એમને એવું લાગે કે એ તબક્કાથી પાછળ છે તો 100% એમણે એક વિચાર આપવો જોઈએ અને કોઈ ડોક્ટરને મળવું જોઈએ. ડોક્ટરને મળવાથી કોઈ નુકસાન થવાનું નથી, પણ હા, ચોક્કસ જો આપણને એવું લાગે કે ક્યાંક બાળક અટકી રહ્યું છે તો આપણે એને મદદ કરી શકીએ. જી સાણંદથી ચેતનભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે. હા, આપનો પ્રશ્ન શું છે? નમસ્કાર મેડમ. નમસ્કાર. 16 મહિનાની બેબી છે. હા, અને એનું બિહેવિયર ને બધું એકદમ નોર્મલ જ છે, પણ એ માટી કપડા કે પછી કાગળ જે પણ આવે ને એ બધું ખાખાક કરે, અને કેલ્શિયમ ની દવા ને બધું નોર્મલ અમે રેગ્યુલર આપીએ છીએ. જી, અને 16 મહિનાની દીકરીને આ તકલીફ? 16 મહિનાની. હા, હા ચેતનભાઈ, આને અખાદ્ય પદાર્થોનું ખાવું એટલે કે પાયકા નામનું તકલીફ કહેવાય, કે જ્યારે બાળકને ખબર પડતી હોય કે આ વસ્તુ ખાવા લાયક ખાવા યોગ્ય નથી અને છતાં એમાં મોંમાં મૂકે તો એને પાયકા છે એવું કહેવાય. સામાન્ય રીતે જે લોહીની ઉણપ કે કેલ્શિયમની ઉણપ પ્રમાણે આપણે દવા આપીએ તો સારું જ છે, પણ એક પ્રકારની બિહેવિયર થેરાપી કે એક માણસ જો બની શકે તો એની સાથે રહે, અને જે જે આવી વસ્તુઓ ઘરની અંદર અવેલેબલ હોય, જેમ કે માટી કચરો ઘરમાં પડ્યો તો આપણે ઘર ચોખ્ખું રાખીને અટકાવી શકીએ, પોપડું પાડતી હોય તો પોપડા પહેલેથી જ આપણે પાડી દઈએ કે એને પોપડું હાથમાં ના આવે એ રીતે કરી શકીએ. એ જેવી ત્યાં એ ખાવા જાય તો એને તરત આપણે પાછળથી ના મોટેથી બોલીને એક પ્રકારનું એને એવર્ઝન કે હું આ કરું છું એટલે મને આવું સાંભળવું પડે છે, એનાથી આપણે એને દૂર કરી શકીએ. આ રીતની સામાન્ય હજુ પણ કમી વસ્તુઓ છે, એના માટે તમે ત્યાં નજીકના કોઈ સાયકિયાટ્રિસ્ટને મળશો તો તમને એ હેલ્પ કરી શકશે. અમદાવાદથી પિંકીબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે મારો જી કેટલા વર્ષનો છે આપનો બાબો? 4 વર્ષનો છે. હા, એનો જીભ જલાય છે થોડીક. અચ્છા, એટલે તોતડું બોલે છે કદાચ? ઘણા બાળકોને આ તકલીફ ર ક્ષ ત્ર અમુક પ્રકારના જે પ્રોનાઉન્સિએશન અથવા તો આપણે શબ્દ કહીએ 4.5-5 વર્ષે એનું ડેવલપમેન્ટ થાય, એટલે એનું ઉચ્ચારણ 5 વર્ષ પછી વધારે સારી રીતે થાય. જો 4 વર્ષનો બાળક છે ને આ નથી બોલી શકતો તો તમે હજુ 2-4 મહિના રાહ જોઈ શકો છો. છતાં તમને એવું લાગે કે ના મારે કંઈક મળવું છે તો એકવાર સ્પીચ થેરાપિસ્ટને અથવા તો એકવાર સાયકિયાટ્રિસ્ટને મળીને એને કોઈ બીજી તકલીફ નથી એના માટે આપણે જોઈ શકીએ. જી ડોક્ટર, આપનો કોઈ મેસેજ અમારા દર્શક મિત્રોને ખાસ કરીને માતા પિતાઓ માટે? અહીંયા આગળ આપણે થોડા ઘણા અંશે વિકાસની અને વર્તનની ચર્ચા કરી છે, અમુક લક્ષણો પણ મેં કીધા છે, તમે સાંભળ્યા પણ હશે, પણ મારી એક નમ્ર વિનંતી છે કે આ લક્ષણ પોતાના બાળકમાં છે એટલે બાળકને આ તકલીફ હોઈ શકે એવું પોતાની જાતે ન માની લેતા, તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નજીકના સરકારી દવાખાનામાં જ્યાં સાયકિયાટ્રિસ્ટની કે સાયકોલોજીસ્ટની સેવા અવેલેબલ છે ત્યાં જઈને એનું સોલ્યુશન કરવા માટે પ્રયત્ન કરજો.
પણ સીધે સીધું મારા બાળકને ડોક્ટરે કીધું એટલે આ લક્ષણો છે એટલે આ છે એવું બિલકુલ માની લેતા નહીં. ડોક્ટર આપનો ખૂબ ખૂબ આભાર, આપ સ્ટુડિયોમાં આવ્યા. એ બધા દર્શક મિત્રો, બાળક ઘણીવાર ખૂબ જ ધમાલી હોય છે, પણ એને આપણે પોઝિટિવલી લઈએ કે એનામાં એટલી બધી એનર્જી છે તો એને યોગ્ય રસ્તો અપનાવે તો બાળક ઘણું બધું પામી શકે છે અને આગળ વધી શકે છે. આવતા શુક્રવારે ફરીથી મળીશું, ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.